શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ વચનામૃતમ. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું. ધ્યાન કરવામાં કાયર ન થવાનું. તારીખ 4/12/1819 શનિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભક્તિવાળાના બે લક્ષણ છે. એક, શ્રીહરિ તથા સંતના વચનને ઝીલવા સદા તત્પર રહે. બે, મહારાજની મૂર્તિ સંભાળવામાં નિત્ય નવી શ્રદ્ધા રાખે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ એના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે, અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શુરવીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડાઘાટ સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ, તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું થયું.